आइस मैजिक वीक 42 ना एमसीयू क्विज नो प्रथम क्वेश्चन छे के विश्व खाद्य दिवस अथवा तो वर्ल्ड फूड डे तरीके क्यों दिवस उजवाय छे? 16 ऑक्टोबर। विश्व एनएसएसआई दिवस तरीके क्यों दिवस उजवाय छे? 16 ऑक्टोबर। पछी छे તાતણમાં ચર્ચામાં રહેલ પ્રસ્થાન શું છે? તો કે અપટટીય સુરક્ષા કવાયત છે। આગળનો ક્વેશ્ચન છે કે તાતણમાં ધ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 ની આવૃત્તિ બહાર પાડવામાં આવી છે, તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? સાચા વિધાનો શોધવાના છે આપણે। ત્રણ વિધાનો અહીંયા આપેલા છે। પ્રથમ વિધાન એવું કહે છે કે જે આ આવૃત્તિ જે છે તેમાં 104 દેશો અને પ્રદેશોની 1799 યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું છે, જે યોગ્ય બાબત છે। બીજું વિધાન એવું કહે છે કે આ ઇન્ડેક્સમાં યુનાઇટેડ કિંગડમની ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે, આ યોગ્ય ક્રમે છે। પછી છે ભારતની આઈઆઈએસસી બેંગ્લોરના ઇન્ડેક્સમાં 250-300 બોન્ડમાં એટલે કે બેન્ડ આવશે મૂકવામાં આવી છે, તો આ બાબતે યોગ્ય હોવાથી આપણો આન્સર આવશે કે વિધાન 1, 2 અને 3 યોગ્ય છે। પછી છે કે વિશ્વ ગરીબી નાબૂદી દિવસ તરીકે કયો દિવસની ઉજવણી કરવામાં આવે છે? 17 ઓક્ટોબર। ડિજિટલ સોસાયટી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 17 ઓક્ટોબર। તાજેતરમાં ચૂંટણી પંચે આગામી પેટા ચૂંટણી માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને ક્યુ પ્રતીક ફાળવ્યું છે? તો કે 2 તલવારો સાથે ઢાલ। પછી છે તાજેતરમાં ઇસરોના મંગળયાન મિશનનો સંપર્ક તૂટી ગયો છે એટલે કે તેનો અંત આવ્યો છે। આ મંગળયાન મિશન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 4 વિધાનો અહીંયા આપેલા છે। પ્રથમ વિધાન એવું કહે છે કે તેને માર્સ ઓર્બિટર મિશન મંગળ ઓર્બિટર મિશન પણ કહેવાય છે, જે યોગ્ય બાબત છે। તેને 5 નવેમ્બર 2013 રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, આ યોગ્ય છે। આ માર્સ ઓર્બિટર મિશન 2014 તેના પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું, આ યોગ્ય બાબત છે। ચોથું વિધાન એવું કહે છે કે સફળતાપૂર્વક આ મિશન લોન્ચ કર્યા બાદ ભારત વિશ્વનો બીજો દેશ બન્યો હતો, ખોટી બાબત છે। આ સિદ્ધિ મેળવવામાં ભારત 4th નેશન બન્યું હતું। માટે આપણા વિધાનો કયા કયા સાચા રહેશે આમાં? તો કે વિધાન 1, 2 અને 3 જે વિધાન યોગ્ય રહેશે, ચોથું વિધાન અયોગ્ય છે। પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોના દ્વારા વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક 2022 બહાર પાડવામાં આવ્યો હતો? UNDP અને OPHIA। આગળ છે કે તાજેતરમાં UNDP અને OPHIA દ્વારા વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક 2022 MPI 2022 બહાર પાડવામાં આવ્યો હતો, તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 3 વિધાનો અહીંયા આપેલા છે। પ્રથમ વિધાન એવું કહે છે કે આ સૂચકાંકના વૈશ્વિક આંકડા અનુસાર 3.2 અબજ લોકો બહુપરિમાણીય ગરીબીમાં જીવે છે, તો અહીંયા જે 3.2 આપે છે એની જગ્યાએ 1.2 હોય ને તો આપણો આ વિધાન સાચું રહે, એટલે કે આ જે અત્યારે આપેલું છે એ ખોટું વિધાન છે। આ સૂચકાંક અનુસાર સબ સહારા આફ્રિકામાં 579 મિલિયન લોકો ગરીબીમાં જીવે છે, જે સૌથી વધુ છે, અને ત્યારબાદ દક્ષિણ એશિયા કે જે આંકડાઓમાં 385 મિલિયન લોકો છે તેનો ક્રમ આવે છે, તો આ વિધાન યોગ્ય છે। ત્રીજું વિધાન એવું કહે છે કે આ સૂચકાંક જે છે આ સૂચકાંક અનુસાર 2005-2019-21 વચ્ચેના 15 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાંથી 41.5 કરોડ એટલે કે 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, તો આ વિધાન યોગ્ય છે। માટે આપણો આન્સર જે આવશે ને આપણો આન્સર આવશે કે ફક્ત વિધાન 2 અને 3 યોગ્ય છે, પ્રથમ વિધાનમાં 3.2ની જગ્યાએ 1.2 હોય તો યોગ્ય રહી। પછી વાત કરીએ કે વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંક 2022 મુજબ વૈશ્વિક સ્તરે ખાલી જગ્યા 1 અબજ લોકો બહુપરિમાણીય રીતે ગરીબ છે, તો મેં તમને કહ્યું એમ 1.2 અબજ લોકો। આગળ છે કે તાજેતરમાં વડાપ્રધાને 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ એટલે કે DBU આ DBU દેશને સમર્પિત કર્યા છે, તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાનોની વાત કરીએ તો મારો આન્સર રહેશે ને પહેલેથી એવું આપી દીધું કે વિધાન એ અને વિધાન બી બંને સાચા છે, શું ખરેખર એવું છે ચેક કરીએ તો પ્રથમ એ વિધાન એવું કહે છે કે ડિજિટલ બેન્કિંગ એકમોએ ચોક્કસ ફિક્સ પોઈન્ટ બિઝનેસ યુનિટ અથવા અનુસૂચિત એટલે સ્કેડ્યુલ કમર્શિયલ બેન્કો દ્વારા સ્થાપિત હબ છે, તો આ હબ છે એ યોગ્ય બાબત છે। બીજું વિધાન એવું કહે છે કે જે ડિજિટલ બેન્કિંગ ઉત્પાદનો અને સેવાઓને કોઈપણ સમયે સ્વસેવા મોડમાં ડિજિટલ રીતે સેવા આપવા માટે કેટલાક લઘુત્તમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરે છે, તો આ યોગ્ય બાબત છે। માટે આન્સર આવશે કે વિધાન એ અને બી બંને સાચા છે। પછી વાત કરીએ આગળ તો તાજેતરમાં ભારતના કયા શહેરને પ્રતિષ્ઠિત વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 મળ્યો છે? તો કે હૈદરાબાદને।
मनुष्य गौरव दिन की उजवणी क्या दिवसे करवामां आवे छे? 19 ऑक्टोबर भारत में कोनो जन्मदिन मनुष्य गौरव दिन तरीके उजवाय छे? परम पूजनीय पांडुरंग शास्त्री आठवले। पछी छे ताजेतर में डॉक्टर दिलीप महानोबुलिस निधन थयु, तेनुं नाम नीचेना पैकी नी कई शोध माटे जाणीतुं हतुं? तो के ओआरएस नी शोध माटे। ग्लोबल हंगर इंडेक्स 2022 में भारत क्या क्रमे छे? तो के 107मा क्रमे छे। ग्लोबल हंगर इंडेक्स भारत में प्रथम क्रमे कुल केटला देशों समावेश थयो छे? तो आमा आंसर आवशे 17 देशों। सेकंड रैंक आपवामां आव्यो नथी, 17 देशों एक साथ फर्स्ट रैंक छे, पछी डायरेक्ट 18मो रैंक आपवामां आव्यो छे, ए पण याद रखजो। राष्ट्रीय एकता दिवस अथवा नेशनल सोलिडारिटी डे तरीके क्यो दिवस उजवाय छे? 20 ऑक्टोबर। विश्व आंकड़ा दिवस तरीके क्यो दिवस उजवाय छे? 20 ऑक्टोबर। विश्व ओस्टी पायरोसिस दिवस तरीके क्यो दिवस उजवाय छे? 20 ऑक्टोबर। आगळ छे તાજેતરમાં શ્રી સેહાન કરો તિલકાને તેમની નવલકથા ધ સેવન મૂન્સ ઓફ માલી અલમેડાના માટે વર્ષ 2022નો બુકર પુરસ્કાર જીત્યો છે, તેઓ કયા દેશના લેખક છે? તો કે શ્રીલંકાના છે, અને શ્રીલંકન તરીકે આવી સિદ્ધિ મેળવનાર તેઓ સેકન્ડ છે। તાજેતરમાં બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે કોની ચૂંટણી કરવામાં આવી છે? તો કે પ્રમુખ બન્યા છે રોજર બિની। બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે રોજર બિનીએ કોનું સ્થાન લીધું? તો કે સૌરવ ગાંગુલીનું। બીસીસીઆઈનું પૂરું નામ શું છે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા। ઓફ પેલા ફોર પછી, એટલું યાદ રાખશો તો બી પરીક્ષામાં આન્સર આવી જશે। પછીનો ક્વેશ્ચન છે કે ભારતમાં પોલીસ સ્મૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 21 ઓક્ટોબર। 21 ઓક્ટોબર 2018ને રાષ્ટ્રીય પોલીસ સ્મારક દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાંથી કરાવ્યું હતું? નવી દિલ્હી। આગળ છે ઇસરો પીએસએલવી જેવી ઓપરેશનલ સિસ્ટમને બદલવા માટે ખાલી જગ્યા બનાવવાનું વિચારી રહી છે? તો કે નેક્સ્ટ જેન લોન્ચ વ્હીકલ। તાજેતરમાં કયા દેશ વચ્ચે ઇપ્સામાર 7 નામનો નૌકાદળ અભ્યાસ યોજાયો હતો? તો કે ભારત એટલે કે ઇન્ડિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા, એટલે થઈ ગયું ઇપ્સા। આગળ વધીએ। 100 વિદ્યાર્થી મિત્રો વીક 42 માટેના જે એમસીક્યુ ક્વિઝ હતા એ આટલા જ છે, બરાબર? વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો। વિડીયોમાં તમને જો કોઈ ખામી લાગી હોય, કોઈ ફીડબેક આપવો હોય તો કોમેન્ટ બોક્સમાં આપી શકો છો। હું બનતો પ્રયત્ન દરેકને જવાબ આપવાનો પ્રયત્ન વહેલા પ્રયત્ન કરીશ। મળી આવતા લેક્ચરમાં, ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ।